જર્ને વિદ્યાર્થી મિત્રો ઓકે તો લાસ્ટ ક્લાસમાં આ પ્રશ્ન પર આપણે બરાબર અધૂરો મૂકેલો એટલે આ પ્રશ્ન આપણે આજે ગણતરી કરવા પૃષ્ઠ આપ્યું તો આજે પ્રશ્નની માહિતી છે મે ઓનલાઈન બોર્ડ પર લખી દીધી છે કે આપણે એ પ્રકારનો હતો કે તમને એક વેલ્યુ વાલ્યુ આપેલો છે જે CH નો બનેલો છે કાર્બન અને હાઇડ્રોજન નો ટકાવારી કે ખબર નથી એનો મતલબ કે આપણે ધારી લઈએ કે પ્રમાણસૂત્ર સૂત્ર છે CXHY x અને y નો આપણે કહી શકીએ સરળ રેશિયો છે બરાબર જે રેશિયો આવે જે આપણે ગણતરી કરવાનો છે x y આ એનો દહન પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયામાં તમને કીધો છે કાર્બન કેટલો ઉત્પન્ન થાય છે CO2 338 ગ્રામ હાઇડ્રોજન કેટલો ઉત્પન્ન થાય છે પાણી 0.69 ગ્રામ તો તમારે પ્રમાણસૂચક સૂત્ર ગણતરી કરવાનું છે બરાબર છે પ્રમાણસૂચક સૂત્ર ગણતરી કરવાનું છે બીજું હા મોલર દર ગણતરી કરવાનું છે અને ત્રીજું આણ્વીય દર પણ ગણતરી કરવાનું છે તો પહેલા પ્રમાણસૂચક સૂત્ર ગણતરી કરવા માટે સરળ રેશિયો ગણતરી કરીએ ટકાવારી આપેલી હોવી જોઈએ કે પ્રમાણસૂચક સૂત્ર વાળા દાખલા પર એની માટે આપણે ટકા શોધો આપણે તો ચલો આ સોલ્યુશન લઈએ આપણે તો જો તમને CO2 આપેલું છે 3.38 ગ્રામ તો તમે કહો આ પ્રક્રિયા બેલેન્સ જો તો તમે જોશો કે તમારા જેટલા x જેટલા કાર્બન છે એટલા જ કાર્બન CO2 માં છે એનો મતલબ કે એક CO2 હશે તો એટલે કાર્બન પણ કેટલા હશે એક જ હશે તો કહી શકીએ કે એક CO2 બા એક કાર્બન હશે બરાબર તો તમે કહેશો એક CO2 નું વજન કેટલું થાય તો 44 ગ્રામ લગે 44 ગ્રામ CO2 બરાબર એક કાર્બન નું વજન કેટલું છે 12 ગ્રામ કાર્બન આમાં શું આની પર તમે રિએક્શન ચેક કરો તો આ જો 44 ગ્રામ હોય તો આમાં જે કાર્બન છે કેટલા ગ્રામ હશે 12 ગ્રામ ઓકે તો આપણે CO2 કેટલું છે 3.38 ગ્રામ તો 3.38 ગ્રામ એ કેટલા ગ્રામ કાર્બન થાય બરાબર તો ક્રોસ ગુણાકાર કરો તો 3.38 ગુણ્યા 12 છેદમાં 44 જો ક્રોસ ગુણાકાર કરો જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન ડાયોક્સાઇડ હશે
જેનો મતલબ કે એક કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા કાર્બન હોય એક કાર્બન એનો મતલબ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા કાર્બન હોય 12 ગ્રામ અણુ ભાર ગણતરી કરીને એક 3.38 ગ્રામમાં કેટલા 0.12 ગ્રામ કાર્બન હવે એક H2Oમાં કેટલા હાઇડ્રોજન છે બે તો કહી શકાય એક H2O બરાબર બે હાઇડ્રોજન તો 18 ગ્રામ H2Oમાં કેટલા હાઇડ્રોજન હશે 2 ગ્રામ હાઇડ્રોજન તો 0.69 H2Oમાં કેટલા હાઇડ્રોજન હશે 0.08 જો બંનેનું વજન કરો 1 ગ્રામ થયું તો 1 ગ્રામમાં 0.12 ગ્રામ કાર્બન એટલે કાર્બન કેટલા ટકા 92 ટકા અને 1 ગ્રામમાં 0.08 ગ્રામ હાઇડ્રોજન એટલે કેટલા ટકા હાઇડ્રોજન થયું 8 ટકા ઓકે મિત્રો ચાલો હવે આગળ વધીએ હવે આપણે પહેલો પ્રશ્ન એટલે પ્રમાણસૂત્ર સૂત્ર સ્ટાર્ટ કરીએ તો પ્રમાણસૂત્ર સૂત્ર માટે આપણે બે કોલમ બનાવવા ત્રણ કાર્બન હાઇડ્રોજન અહીંયા એક ટકાવારી ટકાવારી એટલો તો 12 ટકા 8 ટકા 8 ટકા બીજો કોલમ આનો મોલનો મોલ એટલે વજનના સંપૂર્ણ અણુભાર એટલે 12 વજનના સંપૂર્ણ અણુભાર એટલે એટલે કેટલું થઈ ગયું આ થઈ ગયું જવાબ 8 12 ટકા ને ગણો આ પર આયો શું જવાબ આવે ફાયર કરો જો બાર અથવા છ નો એટલે લગભગ આના પર જવાબ કેટલો આવશે આ સરળ સંકેત આનો પણ એક આવશે આનો પણ એક આવશે ચોથા કોલમ એનો મતલબ કહી શકો છેલ્લું કોલમ હોય તો સરળ ગુણોત્તર એનો મતલબ 8 આવ્યો આનો તો આને પણ 8 છે આને એટલે આનો પણ 8 છે એટલે આને પણ 8 પણ ભાગી લેવો તો સૂત્ર થાય સી 1 અને એચ એટલે સી એચ નું પ્રમાણસૂત્ર સૂત્ર ચલો બીજું ગણતરી કરવાનું છે તો મોલર દર મોલર દર એટલે 1 મોલ નું વજન જો તમને એક વસ્તુ આપેલી છે કે 10 લિટર H2PA કરતું વજન 11.6 છે તો 10 લિટર ભાગ હોય તો એનું વજન કેટલું આપેલું છે વાળું વજન આપણે કહેલા 11.6 ગ્રામ બરાબર મોલર દર ગણતરી કરવા મોલર દર એટલે 1 મોલ નું વજન ને H2PA પર 1 મોલ એટલે કેટલા લિટર થાય 22.4 લિટર એનો મતલબ કહી શકાય કે 22.4 લિટર એટલે આ કહી શકાય 1 મોલ વાયુ બરાબર કેટલું હોય તો ક્રોસ ગુણાકાર કરવા નાખો કે 10 લિટર કેટલું હોય તો 22.4 કેટલું તો 22.4 ગુણ્યા 11.6 છેદમાં 10 જ્યારે તમે સોલ્વ કરશો તો આનું વજન આવશે લગભગ 26 ગ્રામ તો આનું કયું વજન થઈ ગયું મોલર દર એટલે 1 મોલ નું વજન કેટલું થયું 26 ગ્રામ એટલે કે છે મોલર દર કેટલું છે 26 ગ્રામ પર મોલ અને ત્રીજું સૂત્રનું છે આર્હેલિયસ સૂત્ર હવે સૂત્ર થાય n શોધવો પડે n બરાબર પ્રમાણસૂચક સૂત્ર દર અને છેદમાં આર્હેલિય દર તો આ તમને એક કમ્પ્લીટ રેશિયો મળે તો જો આર્હેલિય દર કેટલો આવતો 26 પ્રમાણસૂત્ર દળ પ્રમાણસૂત્ર સૂત્ર નું દળ કેટલું આવશે કાર્બન 12 હાઇડ્રોજન એટલે 13 એટલે જવાબ કેટલો આવશે 2 અને પછી જે અણુ સૂત્ર થાય એ અણુ સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર સૂત્રને n વડે ગુણાકાર કરવાથી મળે તો પ્રમાણસૂત્ર CH n નું મૂલ્ય 2 એટલે કાર્બન પર 2 અને હાઇડ્રોજન
તો આ એક નવું મે બાકી હતો આણ્વીય સૂત્ર કેવી રીતે ગણતરી કરવી તો આણ્વીય સૂત્ર માટે પહેલા પહેલા એર ગણતરી કરવાની એર એટલે શું થાય કે રેશિયો કોનો રેશિયો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રનો રેશિયો તો પ્રમાણસૂચક સૂત્રનો દર કેટલો છે કાર્બન 1 એટલે 12 હાઇડ્રોજન 1 એટલે 1 એટલે 13 અને આણ્વીય દર કેટલો આવ્યો આપણી પાસે 26 તો બંનેનો ગુણોત્તર કેટલો આવ્યો 2 સોરી ઊંધું લઈ લો આણ્વીય સૂત્ર ઉપર આવશે તો હવે આપણે છેલ્લા બે દાખલા બાકી છે હવે નેક્સ્ટ પ્રશ્ન છે 1.5 ચલો પ્રશ્ન વાંચો છો કેલ્શિયમ કાર્બોનેટના જલીય દ્રાવણને HCl સાથે પ્રક્રિયા કરતા નીચે પ્રક્રિયા પ્રમાણે CaCl અને CO2 ઉત્પન્ન થાય પ્રક્રિયા આપેલ છે CaCO3 તો છૂટું છૂટું લખું 2HCl એમાં શું બને છે CaCl2 વત્તા CO2 H2O. ओके तो आप एकदम लाइन प्रश्न कर सकते हैं। अब तुमने अभी इधर पूछे कि 25 ml 0.75 मोलर HCl, એટલે HCl તો આપણે છે 25 ml અને 0.75 મોલર મોલર કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ છે? એટલે આપણે દળ શોધવાનું છે। ચલો મિત્રો અહીંયા જો કોઈ દેવાનો પ્રશ્ન થઈ ગયો એક ઘટકની માહિતી આપેલી છે બીજા ઘટકની માહિતી ગોઠવાની છે તો આપણે યુરો કોડ થઈ ગયો ઉગેસીએ કોની માહિતી ગણતરી કરવાની છે આની પરથી તો CaCO3 તો આપણે પહેલા ગુલામ ગણતરી કરવી પડશે હા મોલ આના મોલ ગણતરી થાય આની પરથી કોના મોલ આના મોલ બરાબર ને સૌથી પહેલા પહેલા વાત કરી HCl ના મોલ ચલો હવે ધ્યાન રાખો તમે મોલારિટીનું વ્યાખ્યા બતાવેલી આજે ચોથો સૂત્ર મોલના છેદમાં પર તો એમાં આવશે લીટરમાં સ્થાને પછી મોલ પર મળી જશે તો મોલ બરાબર શું લખી શકો મોલારિટી એમ અહીંયા કર એમાં આવશે લીટરમાં તો મોલારિટી આપણે આપેલી છે કેટલી આપેલી છે 0.75 કદ એમાં આપેલું છે 25 એમએમ લીટરમાં બરાબર 25 એમએમ દ્રષ્ટિ માઇનસ 3000 ઓકે મિત્ર તો આપણને મોલ મળી ગયો તો બરાબર કરો શું આવશે જવાબ બોલો 75 લખી શકો 75 ગુણ્યા 10 ની માઇનસ 2 ગુણ્યા 25 ગુણ્યા 10 ની માઇનસ 3 કરો સોલ્યુશન મોલ મળી જશે 75 ગુણ્યા 25 કેટલા થાય 1875 એનો મતલબ 1875 ગુણ્યા 10 થી માઇનસ 5 થાય એટલે કેટલા આવશે 1 અહીંયા છે 1 2 3 4 અને 5 એટલે 0.0875 મોલ રેડી છે મિત્રો કમ્પ્લીટ આ તો નામ આવ્યો બેટા તો HCl ના મોલ પણ આપણે મોલ પણ શોધવાના છે COCl ના મોલ તો જેના પર મોલ શોધવાના છે નિયોગની અંશમાં જેની પરથી શોધવાના છે તે એક યોગની સિલમાં ગુણ્યા મોલ મોલ પર એરર કેટલા આવ્યા 0.0875 તો 100 પર તો 0.018 અડધા લખો 0.09 મોલ સોરી 0.09 મોલ આ કોના મોલ આવ્યા CaCl નું વજન ગણતરી કરો CaCl નું દળ બરાબર મોલ 0.009 ગુણ્યા મોલ ગણતરી કરો તેનો 100 એટલે 0.9 ગ્રામ કમ્પ્લીટ ફરીથી જો પ્રશ્ન સરસ પ્રશ્ન હતો તમને કીધેલું છે કે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયામાં કીધેલું છે 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેટલું CaCO3 નું દળ જોઈએ છે એટલે રાસાયણિક પ્રક્રિયા વાળો પ્રશ્ન છે એટલે કયો પ્રશ્ન છે યોગ્ય વિધિ વાળો તો તમને જો કોની માહિતી આપેલી છે HCl ની તો આપણો હીરો થઈ ગયો
આની માહિતી પરથી કોમો વજન શોધવાનું છે CaCO3 નું એટલે CaCO3 નું આની માહિતી પરથી આની માહિતી ગણતરી કરવાની છે તો પહેલા કોના ઉપરો પડશે પહેલો સ્ટેપ મોલ ગણતરી કરવાનો કોના મોલ કે જેની માહિતી આપેલી છે પરંતુ જો માહિતી વજન પણ નથી અણુની સંખ્યા પણ નથી ને કદ પણ નથી એનો મતલબ કે મોલના ત્રણ સૂત્ર આપણને ખબર છે પણ આ ચોથો સૂત્ર યાદ રાખવાનું કે મોલ બરાબર મોલારિટી ગુણ્યા કદ બસ એમાં હું જોવે લીટરમાં તો મોલારિટી પણ આપેલી છે કદ પણ આપણે છે સોલ્વ કરીને આપણે પહેલા મળ્યું મોલ ને મોલ મળ્યા પછી આના મોલ પરથી કોના મોલ હોય તો CaCO3 ના તો CaCO3 ના મોલ ની ગણતરી કેવી રીતે કરવાની તો આપણને ખબર છે જેની ગણતરી કરવાની છે એની યોગવિધિ 1 એટલે અંશમાં જેના પ્રતિ કરવાની છે એની યોગવિધિ છેદમાં એટલે એરોને ગુણ્યા એના મોલ મોલ કેટલા આવ્યા 18.75 સોલ્વ કરો એટલે કેટલા મોલ આવ્યા 0.09 મોલ હવે આ મોલ ને આપણે મોલમાં ગણતરી એમાં બદલવાનું છે કેટલું દળ જોઈએ તો CaCO3 ના જે મોલ આવ્યા એનું દળ ગણતરી કરીને કો દળ એટલે હું વજન સોરી મોલ 0.09 ગુણ્યા અણુ ભાર કેલ્શિયમ કાર્બોનેટનો અણુ ભાર 100 થાય બરાબર એટલે મેં ડાયરેક્ટલી લખી દીધું ગુણ્યા 100 એટલે કેટલા ગ્રામ આવશે 0.9 તો લઈ વાત ચલો મેં આ ચેપ્ટર નો આપણો લાસ્ટ પાઠ 1.47 ચલો તો હવે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1.36 પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડને જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરિન વાયુ બનાવવામાં આવે છે જો તમને જો રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ ને લખેલ છે તો 4HCl MnO2 2H2O MnCl2 આપણને MnO2 ની તો આપણે હીરો થઈ ગયો કોની માહિતી ગણતરી કરવાની છે HCl ની તો પહેલા ગણતરી કરશું મોલ કોના મોલ MnO2 ના આના મોલ પરથી કોના મોલ ગણતરી કરશું HCl ના કેમ કે આના પર મોલ મળી ગયા તો પછી દરેક ઘટકના મોલ ગણતરી કરી નાખ આના મોલ મળે એટલે પછી દળ ગણતરી કરો છે દળ એટલે મોલ ગુણ્યા અણુ ભાર ઓકે તો સૌથી પહેલા પહેલો સ્ટેપ આપણે કરશું MnO2 નું દળ દળ સોરી મોલ મોલ એટલે વજન છેદમાં અણુ ભાર વજન કેટલું આપેલું છે 5 ગ્રામ એમએનનો અણુ ભાર બરાબર મેંગેનીઝ